સિહોર તાલુકાના ટાણા પીએચસી સેન્ટર પર તત્કાલ ડોક્ટરની નિમણૂક માટે રજૂઆત કરવામાં આવી. ટાણા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. ટાણા ગામ અને આજુબાજુના ગામોની 30,000 જેટલી વસ્તી છે અને પ્રાઇવેટ દવાખાનામાં પગ મૂકવાની જગ્યા ન હોય અને ટાણા સરકારી દવાખાને ગરીબ લોકોને સારવાર માટે વલખા મારવા પડે છે. 2 મહિનાથી MBBS ડૉક્ટર રજા પર હોય તેમ છતાં કોઈ ડૉક્ટરને ચાર્જ આપવામાં આવેલ નથી અને જ્યારે તાલુકા હેલ્થ ઓફિસરને પૂછવામાં આવે છે જવાબ પણ એવો મળે કે 2 મહિના કોઈ બીમાર ન થાવ એ ધ્યાન રાખવું, જેને લઈને સિહોર તાલુકાના ટાણા PHC સેન્ટર પર તાત્કાલ ડૉક્ટરની નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી હતી. તો એની જગ્યાએ કઈ વ્યવસ્થાને રૂપ અત્યારે 10-10:30 ઉપર સમય થઈ ગયો છે પણ હજી સુધી મેં કે ડોક્ટર હાજર નથી. ટાણા PHC સેન્ટરમાં કોઈ પણ ડોક્ટર હાજર નથી. ટાણા PHC સેન્ટરમાં MBBS ડૉક્ટર હાજર નથી કે RBS કે ડૉક્ટર હાજર નથી. ટાણા PHC સેન્ટર રામ ભરોસે. મારું નામ સગુવીર છે. આજરોજ હું ટાણા PHC સેન્ટર પર મુલાકાતે ગયેલો. ત્યાં જઈને મને જાણવા મળેલું કે ટાણા PHC સેન્ટર ડૉક્ટર 2 મહિનાની રજા ઉપર છે અને કોઈ બીજા ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં નથી આવે. ટાણા અને આજુબાજુના ગામને લઈને જો વસ્તી ગણતરી કરવામાં આવે તો 30,000-35,000 આજુબાજુના વસ્તી થાય છે અને પ્રાઇવેટ દવાખાનામાં ખૂબ જ ગળતી હોય છે. તો ગરીબ માણસોને જ્યારે સારવાર લેવી હોય તો તેની વ્યવસ્થા નથી અને શોભાના ગાંઠિયા સમાજ ટાણા PHC સેન્ટર થઈ ગયેલ છે. તો આપશ્રી દ્વારા અધિકારીઓને આંખ કાન ખુલે તે માટે આપશ્રી સૌ પ્રેસ મીડિયાને મારી નમ્ર વિનંતી છે કે આપશ્રી તત્કાલ આની નોંધ લ્યો. જય હિન્દ, જય ભારત.